હેલો ફ્રેન્ડ્સ, હું છું નીરજ ભરવાડ, આવી ગયો છું એક નવી શોર્ટ ટ્રિક સાથે. આજના વિડીયોમાં આપણે વર્ગ કરવાની શોર્ટ ટ્રિક શીખવાના છીએ. વર્ગની એક શોર્ટ ટ્રિક આપણે અગાઉના વિડીયોમાં શીખી ગયા છીએ, તો પહેલાં હું રિક્વેસ્ટ કરીશ કે તમે એ વિડીયો પહેલાં જુઓ, પછી આ વિડીયો જુઓ, તો આ વિડીયોની મજા આવશે. આ વિડીયોમાં આપણે કેટલાક સ્પેશિયલ નંબર્સ, સ્પેસિફિક આંકડાઓનો વર્ગ કરતા શીખવાનું છે. એટલે કે એવી સંખ્યા કે જેના એકમના અંક 5 હોય એના વર્ગ કરવાની એક નવી શોર્ટ ટ્રિક, એવી સંખ્યા કે જે 50ની નજીક છે, એવી સંખ્યા કે જે 100ની નજીક છે. તો સૌથી પહેલા મિત્રો, આપણે એકમનો અંક 5 હોય એવા આંકડાઓનો વર્ગ કરતા શીખીએ. જે સંખ્યાનો એકમનો અંક 5 હોય તેનો વર્ગ કરવા માટે જવાબમાં પહેલા 25 મૂકીશું, ત્યારબાદ 5 સિવાયના અંકનો એના પછીના અંક સાથે ગુણાકાર કરીશું. એક બે ઉદાહરણ સાથે સમજીએ એટલે વધારે ખ્યાલ આવશે કે 35નો વર્ગ. તો 35નો વર્ગ, તો એકમનો અંક 5 છે, તો જવાબમાં પહેલા 25 મૂકીશું અને 5 સિવાયનો અંક એટલે કે 3 એનો એના પછીનો અંક એટલે કે 4 સાથે ગુણાકાર. તો 3 × 12, તો જવાબ આવી જશે 1225. 65નો વર્ગ, તો 5 ના 25 ને 6 નો 7 સાથે ગુણાકાર, 6 × 7 = 42, તો 42 × 25. આ રીતે બધા જ અંકનો વર્ગ કરીએ તો 15નો વર્ગ 5 ના 25 અને 1 × 2 = 2, 25નો વર્ગ 5 ના 25 ને 2 × 3 = 6, 35નો વર્ગ 5 ના 25 ને 3 × 12, 45નો વર્ગ 5 ના 25 અને 4 × 5 = 20, 55નો વર્ગ 5 ના 25 અને 5 × 6 = 30, 65નો વર્ગ 5 ના 25 ને 6 × 7 = 42, 75નો વર્ગ 5 ના 25 7 × 8 = 56, 85નો વર્ગ 5 ના 25 અને 8 × 9 = 72, 95નો વર્ગ તો 5 ના 25 અને 9 નો 10 સાથે ગુણાકાર કરતા 9 દાન 90 = 25. તો આ ટ્રીક આપણને નેક્સ્ટ વિડીયોમાં જ્યારે આપણે વર્ગમૂળની ટ્રીક શીખવાના છીએ ત્યારે આપણને ખૂબ જ હેલ્પફુલ થશે. તો મિત્રો, બીજા પ્રકારની શોર્ટ ટ્રીક શીખીએ જે 50ની નજીકના આંકડાઓના વર્ગ માટે લાગુ પડશે, એટલે કે 50 થી 40 અને 50 થી 60 વચ્ચેની રેન્જમાં. એકચ્યુઅલી આ 25 થી 75 સુધી આ ટ્રીક લાગુ પડશે, પણ આપણે 40 થી 60 વચ્ચેના આંકડાઓમાં લાગુ પાડવી એ વધારે ઇઝી રહેશે. એટલે કે 48નો વર્ગ કરવો હોય તો પહેલાં તો 48 એ 50થી કેટલા દૂર છે એ જોઈશું. એટલે કે 48 અને 50નો ડિફરન્સ છે 2નો, તો 2નો વર્ગ આપણે જવાબમાં લખીશું 4, એ 2 આંકડામાં લખીશું એટલે કે 0 4, અને આ જે 2 છે એને 25માંથી બાદ કરીશું, 25માંથી 2 જાય તો 23, એટલે 23 0 4 એ આનો જવાબ થઈ ગયો. બીજું એક એક્ઝામ્પલ સમજીએ, 46નો વર્ગ, તો 46 એ 50 થી 4 દૂર છે, તો 4નો વર્ગ આપણે 16 લખીશું અને આ 4 એ 50 કરતા ઓછા છે તો એને 25માંથી 4 માઇનસ કરીશું, એટલે 2116 આ એનો વર્ગ થઈ ગયો. 52નો વર્ગ, તો 52 એ 50 કરતા 2નો ડિફરન્સ છે, એટલે એનો વર્ગ 0 4 એ જવાબમાં લખીશું અને એ 50 કરતા 2 વધારે છે એટલે 25માં 2 ઉમેરતા 27 0 4 એ જવાબ આવશે. ઇવન 62ના વર્ગમાં પણ આપણે સેમ ટ્રીક અપ્લાય કરી શકીએ મિત્રો, કે 62નો વર્ગ, તો 50 કરતા 12 વધુ છે તો 12નો વર્ગ કરીશું એટલે કે 144, છેલ્લા 2 આંકડા 44 અને 1 વધી તરીકે જશે અને આ 12ને 25માં ઉમેરતા 25 ને 12 = 37 પ્લસ 1 વધી એમાં એડ થશે તો 37 ને 1 = 38, તો આનો વર્ગ થશે 3844. અને મિત્રો, લાસ્ટ ટ્રીક આપણે સમજવાની છે કે 100થી નજીકના જે આંકડા હોય એના વર્ગ કઈ રીતે. એકચ્યુઅલી આ 75 થી 100 સુધીની ટ્રીક છે, પણ આપણે 90 થી 100માં અપ્લાય કરીશું. એટલે કે 98નો વર્ગ કરવો હોય તો 98 એ 100થી કેટલા દૂર છે, તો કે 100થી 2 દૂર છે, એટલે 2નો વર્ગ 0 4 એ આપણે જવાબમાં લખીશું અને આ 2 જે તે સંખ્યામાંથી બાદ કરીશું, એટલે કે 2 એ 98માંથી બાદ કરતા 96 આવશે, તો 96 0 4. 94નો વર્ગ, તો 94 એ 100 કરતા 6 ઓછા છે તો 6નો વર્ગ 36 લખીશું અને આ 6 ને 94માંથી બાદ કરતા 88 જવાબ આવશે, તો 88 36 એ 94નો વર્ગ થયો. 99નો વર્ગ, તો 99 એ 100 કરતા 1 દૂર છે તો 1નો વર્ગ એટલે 0 1, અને 99માંથી 1 બાદ કરતા 98 આવશે, તો 99નો વર્ગ 98 0 1. કે 93નો વર્ગ, તો 93
એ 100 કરતા 7 દૂર છે, તો 7 નો વર્ગ 49 અને 93 માંથી 7 બાદ કરતા 86 આવશે, તો 86 49 એ આનો વર્ગ થયો. યસ મિત્રો, તો તમારી પ્રેક્ટિસ માટે કેટલાક એક્ઝામ્પલ્સની PDF અહીં નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તમે PDF ડાઉનલોડ કરો અને આ પ્રકારના આંકડાઓનો વર્ગ કરવાની પ્રેક્ટિસ કરો. આપણે લોકો મળીએ નેક્સ્ટ શુક્રવારે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી ગુડ બાય.